नमो वीतरा नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्जायाणं नमो लोये स्वसाहुणं एसो पञ्चनमुक्कारो स्वपावप्पणाशणो मङ्गलाणं च सवेसिं पढमं हवई मंगलं। અંદર બિરાજેલા પરમાત્માને સંબોધાય છે સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન કે જે વર્તમાનમાં દેહધારી સ્વરૂપે મહાવિદે ક્ષેત્રમાં વિચરે છે એમને અત્યંત ભક્તિપૂર્વક કોટી કોટી નમસ્કાર જય સચિદાન જય સચિદામ गाय नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्जायाणं नमो लोये ऐसो एसो पञ्चनमुक्कारो स्वपावप्पणाशनो मङ्गलाणं च सवेसिं पढमं हवई मङ्गलम् नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 આજે આપણે સાસુ વહુ અને વરના ત્રિકોણ વિશે વાત કરીશું આ પ્રશ્ન હલ કરવા માટે ઘરની દરેક વ્યક્તિ અથાગ પ્રયત્ન કરતી હોય છે પણ એ હલ થતો નથી ઉટો વધારે ને વધારે કોકડું ગૂંચવાતું જાય છે એનું કારણ એ જ કે જે હલ કરવા જાય છે એ પોતે જ એમાં ડીપલી ઇન્વોલ્વ થઈ ગયેલા હોય છે પોતે જ એમાં ગૂંચાયેલા હોય છે પોતે જ મૂંઝાયેલા હોય છે એટલે એને પછી બહેર મારી જાય છે કઈ રીતે રસ્તો કાઢવો એ ખબર નથી પડતી પોતે જ રાગ વેશ પક્ષા પક્ષી એમાં પડીને ગુછવાઈ ગયેલા હોય છે એટલે એમાંથી શું પડતી નથી કે આમાં કઈ રીતના રાગ કાઢવો આ તો બધાના અનુભવ હોય અને અનુભવમાંથી પછી રસ્તો નીકળે એટલે ઘણી વખત સાચું જ્ઞાન સાચી સમજણ એ છેલ્લે બધા ગૂંછવાડામાંથી બહાર કાઢવા માટે ઉપયોગી નીવડે છે અને એનું અમારો અનુભવ છે કે આ સાચા જ્ઞાનથી સાચી સમજણથી જેટલા જેટલા કોઈ પણ પ્રશ્નને હલ કરવા ગયા છે એને તરત જ સોલ્યુશન મળે છે અને સોલ્યુશન પણ એકદમ સોલિડ હોય છે કોન્ક્રીટ હોય છે કે બીજા બધા કરવા જાય બુદ્ધિથી એડજસ્ટમેન્ટ કરવા જાય પણ એ બહુ લા ઝાઝા ટકે નહીં ફરી પાછું એનું એ જ આઈનું ઊભું રહે કારણ કે અંદર રાગવેશ ભારો ભાર વણાયેલા છે સામાન્ય જ ભૂલો જોવાની વૃત્તિઓ પડેલી છે પોતે ક્યાં ભૂલ ખાય છે જોવાની ક્યાંય પોતાને પડેલી જ નથી એ તરફ એની દ્રષ્ટિ જ નથી હોતી એટલે આ આનો ઉકેલ ના શકે અને ઉકેલ માટે આ સવળી દ્રષ્ટિ કરે તો જ દેખાયું છે આ વિપરીત દ્રષ્ટિથી ક્યાંય ઉકેલ આવે એવો નથી અને એ જ અમે દ્રષ્ટિ બધાને આપાપ કરીએ છીએ જ્યાં જે ત્યાં ગામે ગામ આ આ પ્રશ્ન બધાને ઘરે ઘરે હોય છે શું કારણ કે બે ઘરની સ્ત્રીઓ ભેગી થાય છે એક સાસુ અને બીજી વહુ બંનેની રહેણી કરણી ખાણી પીણી બોલની ચાલણી બધી વસ્તુ જુદી હોય છે પાછી બંને સ્ત્રી પ્રકૃતિ એટલે બંનેને એમ લાગે કે મારું કરેક્ટ છે હું સાચી છું પોતાનું નીચું પડવા ના દેવું એ તો પ્રકૃતિની ખાસિયત છે એટલે એનું રક્ષણ કર્યા જ કરે કર્યા જ કરે એમાં વધારે ને વધારે બગડે સોલ્યુશન ના આવે બગડતું જાય વધારે એટલે આમાંથી બહાર નીકળવા માટે દ્રષ્ટિ પોતાના દોષ તરફ કરે અને બીજાની ભૂલ નથી પોતાની જ ભૂલ ક્યાં છે શોધે તો તરત ઉકેલ આવી જાય એવું છે અને આ સમાધાન પછી જ રહેવું છે બીજા બધા સમાધાન ટેમ્પરરી છે પણ આ સમાધાન કાયમનું રહેલું છે એટલે સવળી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ ખૂબ ઉપયોગી છે અને આ વિપરીત દ્રષ્ટિથી તો આ બધું આ દૂર થયા કરે છે ક્લેશ કંકાસ ઝઘડા બેણાં ટોણાં આપણા સુધરેલા સમાજમાં સોફેસ્ટિકેટેડ લોકોમાં આમ ઝપાઝપી કે ગાળાગાળી નથી હોતી પણ મેણા ટોણા ભારે હોય હાથોથી મારવાની કે એવી બધી વાતો ના એ તો નીચની વરણમાં હોતું હોય છે પણ અહીંયા મેન્ટલી તમને એટલું બધું ટોર્ચરિંગ કરે એટલું બધું પ્રેશરાઈઝ કરે કે જબરજસ્ત ભોગવટામાં આવે એટલે આવું બધું બહુ જગ્યાએ જોવામાં આવતું હોય છે હવે જેને ખરેખર સુખી થવું છે પોતાનું ઘર સુખ કર સુખી કરવું છે પોતાનો દીકરાનું ઘર સુખી કરવું છે તો આ સાચી સમજણ કેળવવી જ પડશે મેળવવી જ પડશે બહુ જ રસ્તો એવો છે જય સચિદાનંદ હું અર્ચના એઝ અ ડૉક્ટર છું અને મને મારા સાસુ સાથે ખૂબ પ્રોબ્લેમ થતો ઇન ધ બિગિનિંગ સ્ટેજ ત્યારે શું થતું કે થોડોક આપણો અહંકાર આવતો હવે જ્યારે દાદાનું જ્ઞાન લીધું એ પછી ઘણું બધું એમ કહો ને તો કે નાઇન્ટી પર્સન્ટ જેટલી આ બધી વસ્તુઓ રુલાઉટ થઈ ગઈ છે પહેલાં એ આપણને કશું કે એટલે અમને બધાને જ અમારી મધર છે અમને લોકોને બધાની જ એવી આદત કે અમે લગભગ સાચા જ હોઈએ અમે ક્યારે ખોટા હોઈએ જ નહીં એટલે એને સામેને સામે અમે ના કહી દઈએ ત્યાં સુધી આપણને ચેન ના પડે એટલે એ કહી જ દેવાનું હવે થોડુંક એવું આવ્યું છે કે ચાલો આપણને જ કેમ આવું કે છે આપણી સાથે રહેનારા આટલા બધા છે કોઈને નથી કહેતા ને આપણને કહે છે આપણો હિસાબ છે વ્યવસ્થિત એટલે જવા દઈએ ને અમારે મેજર પ્રોબ્લેમ મારા ચાઇલ્ડ્સ માટે જ થતો કે એ બધે લાડથી બગાડતા બીજા કાંઈ બહુ વધારે પડતા મોટા પ્રોબ્લેમ્સ નહોતા અત્યારે મારે ગમે ત્યારે સત્સંગમાં આવવું હોય કે હું ડૉક્ટરની પ્રેક્ટિસ કરતી હોઉં તો હું જતી હોઉં તો એવી કાંઈ પાછા પ્રોબ્લેમ નહીં કે તું કેમ જતી રહેશે ને એવો કશો લાંબો પ્રોબ્લેમ નહોતો ખાલી આવો જ હતો કે મને કેમ કોઈ કહી જાય હું એમ ઈચ્છું કે એ લોકો બધા મારું જ કહેલું કરે એટલે અલ્ટિમેટ ફોલ્ટ આપણામાં હતો એમ એ લોકો તો બધા સારા જ હતા એ પહેલાં નહોતું દેખાતું દાદાનું જ્ઞાન લીધું પછી હવે બધું વ્યવસ્થિત દેખાય છે અને એક એવો નાનકડો પ્રસંગ કહીશ મારા પેરેન્ટ્સ મારા ઘરે આવેલા હતા મારા નળન કંઈક તળતા હતા અને મારી ગેસ પેટીસ તળતા હતા ને ગેસની ફ્લેમ થોડીક મેં ધીરી રાખી હતી કે બળી ના જાય ને એમને એવું હતું કે આ ફૂલ તાપે જ તળાય તો આટલા બધાની હાજરીમાં મને તતડાવી નાખી જો પહેલાં આવું બધું બન્યું હોય જ્યારે જ્ઞાન ન લીધું હોય ને આવું બધું બને તો બહુ જ ભોગવટો આવે ઘણા બધા દિવસ સુધી એમ ચાર પાંચ દિવસ સુધી તો સજ્જ રહે જ કે મને આવું કીધું એમ મને એમ એટલે હવે એવું કશું થતું નથી આપણને કહે તો આપણો હિસાબ એમ અને હમણાં મારાથી તો બહુ શિબિરોમાં નથી આવતું પણ મમ્મી આવતી હોય એટલે એ મને તમારે ત્યાંથી બધું નોલેજ મને આપી દે જ્યારે મળીએ ત્યારે એટલે મને કહે કે ભાઈ જ્યારે આપણું કોઈ અપમાન કરે ને તો આપણે એને સમજવાનું કે આપણા માટે મોટામાં મોટો લાડુ આવ્યો એમ કે જેટલું આપણું અપમાન કરે એટલું આપણું આપણું ઈનામ આવ્યું એમ ટૂંકમાં એટલું આપણું જલ્દી પૂરું થવાનું હવે એમ ને એક બહુ સરસ વાત ડિમ્પલભાઈ પાસેથી જાણવા અહીંયા આવ્યા હતા ત્યારે એક જસ્ટ એમ જ કીધું હતું એક બેને પ્રશ્ન કર્યો હતો કે આ બાળકો નાના હોય છે તો એમને બહુ જ દાદાનું બહુ જ હોય છે એમ તો એવું કેમ એટલે ત્યારે ડિમ્પલભાઈ ખાલી એક જ વાક્યમાં કહ્યું હતું કે એ લોકો બધા સામાયિક કર્યા વગરના મહાત્માઓ પાછા આવ્યા છે એટલે અત્યાર સુધી મારાથી સામયિક નહોતી થતી એટલે પહેલાં જ્યારે થોડો ટાઈમ સમજો ને કે સોએ દસ ટકા જેટલી બી નથી કરતા સામાયિક પણ હવે જ્યારે મળું ટાઈમ મળે છે ત્યારે ઘરના મેમ્બર્સની અને ખાસ તો મારા સાસુમાની સામાયિક કરું છું એટલે અમારો વ્યવહાર તમે સમજો ને કે ઘણો બધો સરસ થઈ ગયો છે અને દરરોજ સવારે એમને પગે લાગું છું એમાં એમનો વ્યવહાર ઓકે એમ એમને એટલું બધું આપણે પગે લાગીએ તો શું કે કોઈક તો માણસ આપણને સારો એવો રિસ્પોન્સ આપે કોઈક દિવસ આપે કોઈક દિવસ ના બી આપે પણ તો બી ચાલે છે એમ કે હવે આ બધાથી આપણે ધીરે ધીરે છૂટવું છે હવે આ બધા અત્યાર તો ભલે ભેગા થયા પણ આવતા વખતે આપણે આ બધાની સાથે નથી આવી રીતે જવું છે બસ એટલે અત્યારથી બાળકોને પણ સારું એજ્યુકેશન અમે આ રીતે આપી શકીએ છીએ મારા બંને ચાઇલ્ડ્સ નાના જ છે તો દીપકભાઈને મેં આ પ્રશ્ન કર્યો હતો કે તમે આપે કહ્યું હતું કે કસાય રહીત વ્યવહાર કરવો તો મારા એ લોકોની સાથે ખૂબ કસાય થાય ઘરમાં મેક્ઝિમમ કસાય એ લોકો સાથે થાય બાળકો સાથે એટલે એમ કે આવું કેવી રીતે એ લોકોની સાથે રહેવાનું ને કસાઈ ન થાય તો કેવી રીતે પોસિબલ બને એમ એટલે પછી એમને કહ્યું કે છરીથી મારામારી ના કરે એનું આપણે ધ્યાન રાખવાનું બાકી એ લડે તો એમાં આપણે મગજ નહીં બગાડવાનું એટલે અત્યારથી અમે એમને પણ દરરોજ રાત્રે અમે સૂઈએ છીએ ત્યારે હું ને મારા ચાઇલ્ડ અમે બધા એકબીજાને પગે લાગીએ છીએ મારા હસબન્ડ પણ ઘણી હોય તો એ પણ અમે બધા ચારેય જણા સાથે બેસીને એકબીજાને પગે લાગીએ છીએ એટલે અત્યારે બી ક્યારે બી બાળકને ખીજવાઈ જાય મારો સન છે નિમિત્ત અને ક્યારે બી ખીજવાઈ જાય તો આપણને કહે કે ચાલ મને પગે લાગે એમ અને આપણે એને એ કોઈને મારી ડોટરને બી મારે તો એમ કે જો તે માર્યું ને ત્યારે પગે લાગવું પડશે એટલે પહેલાં તો એવું હતું કે રાત્રે સૂતી વખતે પગે લાગતા હવે ધીરે ધીરે એવી હેબિટ પાડીએ છીએ કે જ્યારે થાય ત્યારે ને ત્યારે જે પૂરું કરી નાખવાનું પગે લાગી લેવાનું પત્સાઓ કરી લેવાનો એટલે શું કે પેન્ડિંગ રહે નહીં કશું ઘણું બધું કહેવાનું છે પણ અત્યારે આટલું જ જય સચિદાન બહુ સારું બહુ સારું એવું છે કે હવે તે તારા તરફથી શરૂઆત કરી કે સાસુમાને પગે લાગવાનું એમને આપણે એમ એ કંઈ પણ આપણે એમના તરફથી આપણે કહી આવે તો આપણે સમજીને સમાઈ લેવાનું રિએક્ટ નહીં થવાનું અંદર ભાવથી પણ નહીં પછી સવારે તું પગે લાગે તો એ એમની તરફથી તને રિસ્પોન્સ કોઈ વાર મળે કે ના મળે તો કદાચ તને એમ થાય કે આ તો જો હું પગે લાગું છું પણ જો એ તો મને કાંઈ રિસ્પોન્સ નથી આપતા એવું કદાચ તને થાય ત્યારે આ એક સમજણ પછી જોડે જોડે ફિટ કરી લેજે કારણ કે બહુ વાર જેવું બનશે તો પત્તાને તારું મગજ આડું ફાટશે કે જવા દે તો મને નથી લાવવું પગે લાગવું હા ઘણીવાર થાય છે એવું ઘણીવાર આવું બધું બને છે કે આપણે દરરોજ જ પગે લાગતા હોય ને આપણે પગે લાગતા હોય ને એ ઊભા હોય ને કઈ જવાબ આપે બી ખરા ના બી આપે એટલે એમ થાય કે આ શું હું એટલા રિસ્પેક્ટ થી પગે લાગું છું તો કશું નહીં તો સે બે મિનિટ ઊભા તો રહેવા જોઈએ આપણી પાસે ચાલવા મંડવા જેવું તો ન કરવું જોઈએ એટલે જ્યાં પગે જ લાગ્યા છે શું જરૂર છે એવી એમ એવું ઘણી બને છે મગજમાં પણ તોય હજુ આપણે છૂટવું છે એટલે આપણે આપણા માટે કરવાનું છે એ સમજણ ફિક્સ રહે છે મગજમાં પોતાને છૂટવું છે અને પ્લસ એને એ એ રિસ્પોન્સ આપે કે ના આપે એની સાથે આપણે કંઈ મતલબ નથી આપણે તો આપણે છૂટવા માટે કરીએ છીએ આપણે દ્વેષ આપણો અહંકાર એમની સાથે સામે ઊભો ના થાય એને નમાવવા માટે હવે એ આપણે પગે લાગે ચાલવા માટે તો સમજો કે આપણે જે જેને જે હેતુથી આપણે કરીએ છીએ આ હે એ હેતુને આ વધારે આપણને પુષ્ટિ આપે છે આપણા અહંકારને વધારે ટેસ્ટિંગ મળે છે ચાલવા માંડે છે તો એ આપણું સ્થિરતા રહે છે કે નથી રહેતી એ આપણને અંદર જોવા મળે છે શું એટલે હવે આ પાછા બધું આ તો એમને તો બિચારાનું જ્ઞાન ના પણ હોય એટલે એમને મૂળ મૂળમાં હોય ત્યારે આપે રિસ્પોન્સ મૂળમાં ના હોય આપણે એમ જ એ ક્યાંય એમનું મગજ ક્યાંય દોડતું હોય કે એમના મગજમાં ક્યાંક ટેન્શન હોય કે ક્યાંક ચિંતા હોય એમાં ખોવાયેલા હોય આ એમને થાય કે રોજ રોજ શું પગે લાગે છે એવું હોય કાંઈ ગિલ્ટી થઈ જાય ખરે બાપરા એમ મને લાગે દેર આર સો મેની ફેક્ટર્સ ઘણા બધા કારણો છે કે એમને અંદર આવે ને પછી એ વસ્તુ એમને એક્સેપ્ટ ના થાય કે જવા દે ના લાગે સારું એવું અંદરથી થયા કરે આપણે આપણે જોઈએ છે કે આપણે કેટલો બધો ફાયદો થાય છે આમાંથી પછી એનાથી આપણું કામ કાઢી લેવા જેવું છે શું ઘણી બહુઓને પ્રોબ્લેમ થાય છે કે આપણને કોણ પગે લાગવાથી અટકાવે છે તો આપણો અહંકાર અહંકાર અહંકારને કાઢવા માટે જ આ કરવાનું છે પછી પાછો એ તો ચગે માંડ એને ઠેકાણે આણ્યો હોય તો એને વાર જ નહીં એને તો આ તો ઊંધું ચાલવા માટે તો મજા પડે એવું છે સીધું ચાલવાનું અઘરું લાગે એવું છે શું લપસવાનું બધાને સહેલું પડે પણ ચડવાનું અઘરું પડે એટલે આપણે સમજી જવાનું કે હવે આને આપણે હવે શુદ્ધ આત્મામાં રહીને આને જુદું જોઈ શકીએ છીએ અહંકારને પણ આપણે જુદો જોઈ શકીએ છીએ ને એટલે આપણે એનાથી જુદા રહી અને એની પાસે કામ કરાવી લેવાનું છે નહીં તો એ આપણા ઉપર ઓવરરૂલ કરે આપણે એના પર ઓવરરૂલ કરવાનું છે એને આગુ પાછું આપણા પર ના થાય આપણે એનાથી દૂર રહેવાનું પછી હસબન્ડ સાથે બી ઘણી વાર પહેલાં એવું બનતું કારણ કે કન્ટિન્યુઅસ બિઝી પર્સન છે ધંધો છે અમારે પર્સનલ એટલે દસ વાગ્યા સુધી સાડા નવ દસ સુધી એમાં ને એમાં જ બિઝી હોય એટલે પહેલાં એવું બહુ એક્સપેક્ટેશન રહેતું કે અહીંયા ફરવા ના લઈ જાય ને અહીંયા ના લઈ જાય ને હવે એવું કશું રહ્યું જ નથી આપણને વ્હીકલ આવડે છે આપણા બંને બાળકોનેમાં બેસતા આવડે છે ફર્સ્ટ ક્લાસ બેસે છે તો એમને કહેવાનું એ કોઈ દિવસ અટકાવતા નથી તમે ન જાઓ આપણે આપણી રીતે જ્યારે ફરવું હોય ત્યારે જતું રહેવાનું એટલે એવું એક્સપેક્ટેશન હવે આવતું નથી એમ એટલે કે કંઈ નહીં એમને જે દિવસ ટાઈમ મળશે ત્યારે આવશે આટલું એમ વ્યવસ્થિતનું જ્ઞાન એમાં બી એપ્લાય થાય છે બાકી એમની સાથે બીજા કોઈ એવા પ્રોબ્લેમ્સ થતા નહોતા પણ એક આ એવો પ્રોબ્લેમ હતો ને એનું સોલ્યુશન નીકળી ગયું એમ એટલે મારી મધર ખાસ મને એવું કહેતી કે તમે લોકો નાના હતા ત્યારે મારે તારા ફાધર સાથે આ બાબતમાં બહુ માથાકૂટ થતી કે બાળકોને ફેરવા તો લઈ જવા જોઈએ હું માથાકૂટ નથી ઓકે જય સચિદા એવું છે કે આ હસબન્ડ વાઈફમાં જે કોન્ફ્લિક્ટ થાય છે એનો રૂટ એક્સપેક્ટેશન્સ અને એક્સપેક્ટેશન્સનું રૂટ રાગ એટેચમેન્ટ જ્યાં એટેચમેન્ટ હોય ત્યાં વધારે એક્સપેક્ટેશન્સ એક્સપેક્ટેશન પૂરા ના થાય એટલે રિએક્શન આવે રાગમાંથી દ્વેષ થાય શું એટલે આપણે એક્સપેક્ટેશન જો વચ્ચેથી ખેંચી કાઢી લઈએ તો ઓટોમેટિક રાગ એ ના થાય દ્વેષ એ ના થાય એ બહુ સુંદર ચાલે શું વિતરાકતાથી બધું વ્યવહાર ચાલ્યા કરે અને આ કશો ભાવે ના બગડે શું કારણ કે આ બધા એક્સપેક્ટેશન આપણા કંઈ પૂરા કરી થાય એમ નથી અને આપણે જો ઉઘાડી વસ્તુ જોઈ શકીએ છીએ કે ભાઈ નથી પૂરું થાય એવું એ આપણા હસબન્ડ આપણને આપણા એક આપણી ઈચ્છાઓ પૂરી કરી શકે એમ છે નહીં તો પછી કકાટ કરી અને બગાડું કકાસ કરવો ઘરનું બગાડવું એમનું બગાડવું છોકરાનું બગાડવું એના કરતાં આપણે એક આટલી આટલી નાનકડી આપણી જ એક્સપેક્ટેશન બાજુ મૂકી દઈએ વાતનો એન્ડ આવી જાય છે શું પૂરું થઈ ગયું છે શાંતિ રસ્તો કાઢી લો ઉપાય શોધી કાઢો તો એકદમ ઘરમાં બધાને શાંતિ શાંતિ છે પછી કોકદાળો એને પોતાને જ થશે ને કે આ આઈ એમ આઈ એમ રોંગ મારી ભૂલ છે મારે કંઈક કાઢો જો રસ ટાઈમ એને કે નથી કાઢો ટાઈમ એવું તો હોય નહીં પણ ના ટાઈમ મળે એનો શું કરે ફરવાનું કોને હરવા ફરવાનું મજા કરવાનું કોણ ના ગમે મજૂરી કરવાનું કોણ ગમે પણ હવે શું સંજોગ એવા હોય એટલે આપણે એમ જ આવશેનો ટાઈમ કાઢશે ટાઈમ આ સારો ઉપાય કર્યો કે બાળકોને તું જ લઈ જ બાળકોની ડિમાન્ડ તો પૂરી થઈ ગઈ એટલે શાંતિ થઈ જાય જય સચ્ચિદાનંદ નિર્મા વચ્ચે થોડાક દિવસ તમારું ટીવીમાં જોતા જોતા સાંભળ્યું દાદાની જ વાત તમે કરતા હતા એમાં એક બહુ સરસ પોઈન્ટ હતો કે કોકે પ્રશ્ન પૂછ્યો હતો સૌથી વધુ પુણ્ય કેવી રીતે કમાવાય એટલે તમે વાત કરી કે સાસુ સસરા અને મા બાપની સેવાથી સૌથી વધુ પુણ્ય કમાવાય ત્યારે ફાઇલ નંબર એકને તો બહુ ટેવ એમ સાસુની ફાઇલ નહોતી બહુ શરૂઆતમાં લગ્ન થયા ત્યારે થોડાક વખત હતી પણ અત્યારે બધાને બહુ જ કહું કે સાસુ મેં જે ગુમાવ્યું છે એ તમે બધા ન ગુમાવો એવું દાદાના જ્ઞાન પછી મને બહુ જ લાગ્યા કરે એટલે જે કોઈ મળે અને એ જો એની સાસુની સેવા કે એવું તેવું ન કરતા હોય તો આપણે આ જ્ઞાનની વાતથી કહીએ કે આવું હિસાબ સમજો સેવા કરો મફતમાં પુણ્ય ઘેર બેઠા કમાવાય છે પછી આવી બધી વાતો કરતી હોઉં ને ત્યારે ફાઇલ નંબર બેનું થોડુંક આમ ટેમ્પર આમ બગડે એમ કારણ કે એને મને જોઈ છે કે મેં કેવું કર્યું છે એવું સાસુ થોડોક જ વખત મારી પાસે તો હતા અમારે લગભગ જેઠ જ રાખતા હતા ને સર્વિસ કરતી એટલે લઈ આવી શકું એમ નહોતું પણ એક વખત એમને એમ કહ્યું કે તમારે પણ લઈ જવા જોઈએ એટલે લઈ આવ્યા સંસ્કાર મા બાપના બહુ સારા મળ્યા હતા કે મા બાપની સેવા કરવી જોઈએ પણ સાસુ થોડાક યાદદાશ તેમની ચાલી ગઈ હતી અને સવારના પોરમાં નોકરી કરવા જવાનું તો બધી રસોઈ બધી બનાવીને આવી હોઉં તો એ બે હસબન્ડ ફાઇલ નંબર બે અને સાસુમા ખાઈ લે પછી એમને યાદ નહોતું રહેતું કે હું જમવાની બાકી છું એટલે બધું ગાઈને ખવડાવી દે એટલે સારું એવું ચાલ્યું એવું એટલે આવીને બહુ જ ઉત્પાદ થાય કારણ કે અમે ત્રણ સાડા ત્રણ વાગે ઉઠીને રસોઈ બનાવી હોય ને પછી તો બધું અઢી વાગી જાય ત્યાં તો વાહન કેવું કાંઈ ન આવડે બસની રાહ જોવી પડે પછી એટલું બધું એફોર્ડિંગ ના હોય કે માણસ રાખી શકે એટલે ભાવ બહુ હોય કે રાખવા છે પણ ન રાખી શકાય એવું જ થયા કરે એટલે બહુ પ્રયત્ન કર્યો બે જણે પણ ન રાખી શકાયું પછી આ દાદાના જ્ઞાન પછી હવે ખબર પડી પહેલાં જ મને એવું હતું કે ત્રાગા તાઇફ અમે તો કાંઈ નથી કર્યા પણ એટલું મોટું કપટ કર્યું હતું અને હસબન્ડને એવું કહી દીધું કે કાં એ હોય ને કાં હું હોઉં એમ જો એને તમે ન મૂક્યા હો તો હું જતી રહીશ એમ પણ ખરેખર એ મારું બહુ મોટું નાટક હતું અને આ દાદા મળ્યા પછી મને ખબર પડી કે આ નાટકમાંથી હવે તમે મારે આવા અત્યારે મારા સાસુમાં નથી આપણે અમરેલી શિબિરમાં આવ્યા ને ત્યારે સાસુ બહુની બહુ સરસ બધાએ આલોચના કરી હતી ત્યારે મને અંદરથી પણ સાસુ તો છે ને એટલે પ્રતિક્રમણ કર્યા તમને લખીને આપવાનું હોય એ બધું બરાબર છે પણ ઊંડે ઊંડે જ્યારે આવી વાત કરું તો બીજા તરત એપ્લાય કરી લે છે મારા સ્ટાફ મેમ્બર જુદા થયા હતા એ પંદર દિવસ પહેલાં પહેરેલ કપડે એના વાઇફ ત્યાં જઈને સાસુ સસરાની સેવા સ્વીકારી લીધી વિજયભાઈના વાઇફેને એને એટલે બીજા સ્વીકારી લે ને ત્યારે અમારે ફાઇલ નંબર ને એમ થોડોક કે તે શું કર્યું છે એમ તારા ભાગે આવેલી સેવા તે નથી કરી અને ત્યારે અંદરથી મને પણ એવું થાય કે ના એ સાચા જ છે આમાં મેં ખોટ જ ખાધી છે એવું મને પોતાને રિયલાઇઝ અત્યારે થાય છે બીજું દાદાના જ્ઞાન પછી શું થયું તો મને એમ હતું કે મેં ક્યારેય નણંદપણું નથી કર્યું મારા ભાભી પાસે જાઉં તો મારે તો હું તો એનામાં દીકરી જ જોઉં છું એટલે વ્યવહાર બહુ સારો ભાભી બહુ સારી છે એની પાસેથી અમે જ્યારે મા દીકરી મળીએ ત્યારે એવું કહીએ કે મામી પાસેથી ઘણું બધું શીખવાનું છે એટલી બધી સોબર પર્સન પણ આ જ્ઞાન લીધા પછી મને જ્યારે જ્યારે આમ અંદર ભાવ બગડે ને તો હવે જુદો દેખાય છે કે અહીંયા દીકરી નથી જોઈ અને અહીંયા અપેક્ષા આવી એમ એટલે તમારી પાસે જ્યારે એને લાવવાના હતા જ્ઞાનમાં ત્યારે એના બાબાને ઓપરેશન કરાવ્યું હતું હરણિયાનું અને તમારા પાસે લાવવાનો તો ત્યારે મેં નડનપણું કર્યું કે એને એવું કીધું ઇન્ફેક્શન લાગી જાય ચોવીસ જ કલાક થયા હતા તો મેં નડનપણું કરીને કીધું કે મારે લઈ જ જવો છે જ્ઞાનીની દ્રષ્ટિ પડી જાય એટલે એના ભવરોગ કપાય અને એ હવે આપણે ગુમાવવાનું નથી એટલે ત્યારે મેં નડનપણું કર્યું અને પછી એની માફી પણ માગી લીધી કે આ નડનપણું કર્યું હવે જ્યારે જ્યારે રોકાવ જવું ત્યારે જ્યાં નડનપણું આવે ને ત્યાં સાથે બેસીને એને કહી દઉં છું કે આ જગ્યાએ મેં તારામાં શુદ્ધાત્મા ન જોયો આ જગ્યાએ મને વ્યવસ્થિતનું જ્ઞાન હાજર ના રહ્યું એટલે આ દાદા મળ્યા પછી ખબર પડી કે આ તો બધું અનંત અવતારથી આવી ખોટો ખાઈને આવે જોકે એમ ફાઇલ નંબર એક તો બધું બહુ છાતું પૂજ્યું છે એટલે સાસરીમાં દેરાણી જેઠાણી નણંદ એવી કોઈ ફાઇલો જ નથી આ સાસુની શરૂઆતમાં તારા સાસુ માટે ત્રાગુ કેવી રીતના કરતી હતી જરા એટલે બહુ જ નાટક કર્યું હતું નિરમા કે મને કઈ થાય છે ને હું ઘરમાંથી બહાર નીકળી ગઈ અને આમ રોડ પર બેસી ગઈ ને હું હવે બસ સ્ટેન્ડ જ જઉં છું ને આમ જતી રહો પણ અંદરથી મારો ભાવ એવો જ હતો કે મારે કાંઈ નથી કરવું અને અને એ પોતે પછી સવારના પોરમાં લઈ અને ગાંધીનગર મૂકી આવ્યા એનો ચહેરો હજી મને યાદ છે કે એવી રીતે આવ્યા હતા ને તો હજી મને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે બહુ દુઃખ થાય છે અને ખરેખર ત્યારે હવે ખબર પડી કે આ સ્ત્રી પ્રકૃતિ ખબર જ નહોતી પડતી જ્ઞાન લીધા પછી હવે મને ખબર પડી કે આ સ્ત્રી પ્રકૃતિ જતી બહુ જોરદાર આમાં બધાને ભલે બોધ પણ ઊંડે ઊંડે મારો પોતાનો હાથમાં ડંખે હું આને કહેતી હોઉં દીકરીને કે સાસુમાન લાગ તો એ કે મને એવો ભાવ નથી થતો મેં કીધું મેં ગુમાવ્યું છે ને તું ન ગુમાવીશ એમ સાસુમાને પગે એના સાસુ સાથે અમે નિખાલસ્તાથી વાતો કરીએ એમને મેં કીધું મા બાપના સંસ્કારો સારા મા બાપની દીકરી બધા પસંદ કરે છે એની પાછળનું કારણ જ આ છે તો આપણે આ જ કરવાનું છે તારે એવું ગોઠવવાનું કે આપણે ત્યાં ભવું હોય અને અમને હેરાન કરે તો કેવું થાય એ આપણે એપ્લાય એ જ કર્યા કરવાનું એ જ કર્યા કરવાનું હવે દીકરીને ત્યાં જઈએ અને એને કાંઈ પણ ડિસ્પ્યુટ હોય તો અમારે ફાઇલ નંબર બે મોહમાં આવી જાય કે આને આમ કહી દે નામ આમ છે ને તરત જ્ઞાનથી બધું ઉડી જાય એટલે દાદાનું જ્ઞાન એના વગર તો અમે કદાચ કયાય અવતારે છૂટે તે તો ઠીક અને કઈ ગતિ આવતે તે તો ખબર જ નથી નીરૂમા કઈ ગતિમાં જા એ તો હવે તમે નક્કી કરો બાકી અમારું તો કઈ ગાડું કપડે એમ જ નથી અમે જય સચિદાનંદ એવું છે આ કકળાટ બધો આનાથી જ થતો હોય છે શું પોતાનું ધાર્યું કરાવવા પોતાનું ગમતું થાય ના થાય તો પતિ પતિ ગયું પછી મોટું તોફાન કરી નાખે શું ત્રાગુ કરે આડઈ કરે સાહેબ આ બોલે નહીં ખાય નહીં ખાવાનું ના બનાવે આ બધું પ્રકૃતિના પછી પછી ચાલે તો તો ત્રાગુ આ તે જાય બસ પકડી લે કે બહુ યંગ એજ હતી વીસ એકવીસ વર્ષની હતી અને અત્યારે આટલી સુપિરિયારીરિટી હોય તો ત્યારની તો કેવી હશે તો તમે વિચારો તો અજ્ઞાન દશાની સુપિરિયારિટી કેવી હોય જ્ઞાન પછી આવું છે હજી હજી કાંઈ બધું ફેર પડ્યો જ નથી ક્યારેક ક્યારેક પ્રકૃતિ એટલી સવાર થઈ જાય છે ને કાંઈ આમ ખબર નથી પડતી કે આ દાદા મળ્યા છે વ્યવસ્થિતનું જ્ઞાન પછી બે કલાકે ખબર પડે કે અહીંયા વ્યવસ્થિતનું જ્ઞાન ચૂકી ગયા એટલે વીસ વરસના હોઈએ ત્યારે તો આ એકદમ ફાટું મગજ હતો અને આ તો એક સરળ માણસ હતા ને એટલે આ સંસાર ચાલ્યો બાકી ચાલે જ નહીં જવાહરભાઈ ટોળીયા વચ્ચે એક વાર કેતા હતા સત્સંગમાં ત્યારે બહુ ભાવ બગડ્યો તો એક આ બીઓસા ને ધન્યવાદ છે કે આ હેમલતા બેન ને હાચવી શક્યા ત્યારે મારો એટલો અહંકાર ઘવાયો હતો ને જ્ઞાન તો આ એની જાતને શું સમજે છે એમ અને આ હેમલતા બેને કઈ કરવું જ નહીં પડ્યું હોય બીઓસા ને હાચવામાં રાખવામાં પણ પછી મેં આનું એક એક વસ્તુનું એનાલિસિસ કરું કઈ પણ બને ને મહાત્માઓ સાથે રૂઢ વ્યવહાર થઈ જાય પછી કલાક બે કલાક ચોટલી બાંધીને બેસી જવાનું અને એનું એક આખું એનાલિસિસ કરું ને ત્યાં ખબર પડી કે આ સાચી જ વાત છે મને કોઈ હંગ્રેજ નહીં એટલું ભાન થયું એટલું બહુ થયું એ જ જ્ઞાન કહેવાય એ તો કોઈ દાડો પોતાની ભૂલ કબૂલ જ નહીં પોતાનું પડવા જ ના દે ને નીચે હું જ સાચી છું મારું જ બરાબર છે એના આધારે તો આ તોફાન વધતું જ જાય શું બદલે વધતું જ જાય ખાસિયત છે પણ નિર્મા બુદ્ધિ તો ડખોડખલ કરે ને કે બીઓસા આપણને શું ઉપયોગી થયા તો જવાહરભાઈ થોડી ખબર હોય કે બીઓસા સાથે ટેકલ કરવામાં હિમતાબેન કેમ થયું હોય એટલે પાછું અજ્ઞાન ફરી વળ્યું બધું એમ ના થયું તરત તરત કે ના ના એની વાત સાચી છે એ બધું પછી પછી ઘરે જઈને કલાકોના કલાકો બેઠા ખ્યાલ આવ્યો એમ આપણો ફોલ્ટ હજી બુદ્ધિ નથી પકડવા દેતી એમ તરત જો જ્ઞાન એપ્લાય થઈ જાય ને તો એકદમ મજા આવી જાય પણ હજી એવું તો હજી થાપ જ ખવાય છે બહુ જ ફોર્સ વાળા કર્મો હોય જે હોય એ પોલ વાગતી હશે કદાચ એવું કહેવામાં પુરુષાર્થની જે ખામી છે ને તો આવી જ જાય છે નીરૂમાં પુરુષાર્થમાં તો કચાસ જ રહે છે એમ પછી અમારે ફાઇલને મેં ઘરે કીધું મેં કીધું આવું કંઈ એક જેન્ટ્સ આપણને આવું કહી જાય કે એવું થોડું ચાલે એમ એના ઘરે શું હોય એના વાઈફને ધન્યવાદ કહેવાય કાને આને ચલાય એવું બધું ચાલુ થઈ ગયું તું ઘરે જઈને આ જવારભાઈ ને એમના વાઇફ ધન્યવાદ ના કહેવાય ચલાવ એટલે આવું બધું અવડું અવડું એટલું ચાલ્યું એટલું ચાલ્યું પછી અમારે ફાઇલ કે બહુ કોઈ જોડે ઘરો બહુ નહીં કેળવવાનો સત્સંગમાંથી નીચે ઉતારીએ ને એટલે હું ઊભો હોઈશ ને આપણે ચાલ્યા જવાનું આ નકામું દુઃખી થવાય ને તો આપણા હિન્દુસ્તાનનું તો એવું છે ને કે સામસામી એડજસ્ટમેન્ટ કરીને ચાલવાનું પ્લસ માઇનસ હોય એ ઉછળતું હોય તો બીજું ટાળવું પડે એ ઉછળતું હોય તો બીજું ટાળવું પડે તમે ના મળ્યા હોત તો અમારું કાંઈ આ ચાલ્યા જ કરત આમ ઘરડા થાત ને ગુજરી જઈએ ત્યાં સુધી આમાં કાંઈ ફેર જ ન પડત તમે મારી ગયા પછી એટલું ખરું જ્ઞાન ઘણી વાર તરત હાજર રહે ઘણી વાર વહેલું મળું પણ આવી તો જાય જ અને પ્રતિક્રમણ કરીને છૂટવું તો છે જ હવે નિર્મા આ જે કાંઈ ત્રાગા તૈફા કર્યા એમાંથી હવે છૂટી જવું છે હવે આવું કાંઈ પોસાય જ નહીં બહુ બહુ જાનવર ગતિમાં બાંધી ત્રાગું કરે ને જાનવર ગતિમાં કેટલા બધા કશાયો કરે કેટલું તીવ્ર કશાયો એમાં તો થાય શું એટલે એમાંથી છૂટવા માટે પ્રતિક્રમણ કરો ને નક્કી કરો ફરી ક્યારે આ તો ગાઢ આવરણ લાવી નાખીશું શું ગાળ આવરણ લાવે ને એટલે આપણને બધું જ્ઞાન છે તો બહાર ના આવવા દે એટલે આ પ્રકૃતિનો પોરસ હોય ધીમે ધીમે આપણે આ એને જોઈને એને જુદી રાખીને એમાંથી બહાર નીકળી જવાનું શું તો ઘરમાં શાંતિ થઈ જશે શું જય સચિદાનંદ જે સુખ મને મારા સમયમાં મળેલું ન હતું અને ત્યારે જે ભોગવટ આવેલા ત્યારે જ મેં નક્કી કરેલું કે મારી જે કોઈ વહુ હશે એને મારે બધી રીતે સુખ શાંતિ અને સુવિધા આપવી આ અમી મારી વહુ છે દીકરાની વહુ છે તો મારાથી પૂરતી કોશિશ કરી બધી રીતે એને સારી રીતે રાખવાની અને એને રિઝલ્ટ મેં આવ્યું કે એને એટલી હદ સુધી ઘરના બધાનો પ્રેમ જીતી લીધો અને એટલી હદ સુધી ઘરની જવાબદારી આપ ઉપાડી લીધી કે મને ટોટલ જવાબદારીમાંથી મુક્ત કરી દીધી અને પછી નીરૂમાં અત્યારે ફાઇલ નંબર ટુ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે તો ડે એન્ડ નાઇટ ગળા ડૂબેમાં હોય દીકરો કેરિયરમાં ડે એન્ડ નાઇટ ગળા હોય બા દીકરો મહિનો બ બે મહિના ટૂરમાં હોય પણ બેમાંથી કોઈને ઘરની લેશ માત્ર ચિંતા ન હોય આ ત્યારે શક્કી બધી બની બની શક્યું છે એમ કે બેનું સારું એવું ટ્યુનિંગ છે એટલે જય સચિદાન જય સચિદાન નિરૂમા મમ્મીએ જે વાત કરી કે એણે મને બધી જવાબદારી સોંપી દીધી છે અને મેં ઘર ઉપાડી લીધું છે એ તો નેચરલી છે કે કોઈ પણ વ હોય એની ફરજમાં આવે છે કે તમારે ઘરનું કે ઘરના વ્યક્તિનું ધ્યાન રાખવું પણ સૌથી મોટી વસ્તુ અહીંયા એ છે કે એણે જવાબદારીની સાથે સત્તા સોંપી દીધી છે કોઈ ઓથોરિટી નથી આપતું સાસુઓમાં જે મેઇન પ્રોબ્લેમ ઘરમાં થાય છે એનો સૌથી મોટો પાયામાં પ્રોબ્લેમ આ હોય છે કે ઓથોરિટી ના આપે એમ કે હું કવ એમ થવું જોઈએ સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં જ ક્રિએટ થાય છે વહુ એમ સમજે કે હું ઘરમાં આવી તો મારું ઘર નહીં મારી કોઈ ઓલી નહીં પણ સત્તા કોઈ સોંપતું નથી આજે અને એ સત્તાનો પાછો સૌથી મોટો મિનિંગ એ નીકળે છે કે કોઈ કે આપણા ઉપર કંઈક વિશ્વાસ મૂક્યો છે કે ભાઈ મને વિશ્વાસ છે કે તું જે રીતે ઘર ચલાવીશ એ મારાથી પણ સારું ચલાવીશ અને બેટર ચલાવીશ એમ એટલે અત્યારે હું જે દાદાના જ્ઞાનથી એ જોઉં છું મને મમ્મી પાસેથી શીખવા મળે છે હું તો એટલા સત્સંગ શિબિર અટેન્ડ બી નથી કરતી કે એણે મારી ઉપર સત્તા મને સોંપી એના કરતાં એણે મારી ઉપર એટલો વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસથી મને એટલું બળ મળે છે કે હું મને એમ જ વિચાર આવે છે કે હું કાંઈ બી વસ્તુ કરીશ તો એણે જે સોંપ્યું છે એણે જે વિશ્વાસ મૂક્યો છે એનાથી હું એવું બેટર કરીને બતાવું કે એને પૂરો સંતોષ મળે ઇન શોર્ટ ઘરમાં જે હેલ્ધી વાતાવરણ છે એનો મતલબ એ જ છે કે અમને લોકોને એકબીજાથી સંતોષ છે દાદાએ જે કાંઈ બી આપ્યું છે કે ભાઈ અમે સ્વીકાર લીધું છે નાની મોટી ભૂલો થતી હોય મારો સ્વભાવ એ ભૂલકણો બહુ જ છે તો ઘણીવાર મમ્મીને કષાય થઈ જતા હોય પણ ઓન ધ સ્પોટ અમે એકબીજાને કહી દઈએ એમ કે ભાઈ આવી રીતે થયું છે એટલે એ સમજી લે કે આનો સ્વભાવ એણે સ્વીકારી લીધું છે કે આ ભૂલકણી છે અને મને કોઈ બી કહી દે કાંઈ બી તો હું બી સમજી લઉં કે ભાઈ આપણી ભૂલ છે ને કીધું છે એટલે તરત જ જ્ઞાન એપ્લાય થઈ જાય છે એટલે કસાય બિલકુલ થતા નથી એમ અને સૌથી મોટી વસ્તુ એ જોવાની છે કે બને તો બને એટલા ઓછા કસાય કરો ઘરમાં એનાથી ઘરનું જે વાતાવરણ આખો દિવસ જે ચિયરફુલ મૂડ રહે છે ખરેખર દાદાની જ કૃપા ઉતરી છે કે અમે લોકો સમજી શકીએ છીએ એકબીજાને કે અમને એટલો પૂરેપૂરો સંતોષ છે કે જે કાંઈ બી મળ્યું છે એ આપણને આપણા લાયકાથી વધારે મળ્યું છે ઇન શોર્ટ એટલે હવે આમાં તો અમે એ જ કૃપા નીરૂમાં અમારે એ જ મારા આશીર્વાદ જોઈએ છે કે અમે જે કાંઈ બી ભાવ છે એ ભાવ આમનમ રહે અને આ બધા પ્રોબ્લેમ્સ જે આપણી સોસાયટીમાં મેઇન પ્રોબ્લેમ થાય છે ઘરના એનાથી ઘરનું વાતાવરણ બગડે છે સુધરવાને બદલે તો દાદાની કૃપા અમારા ઉપર ઉતરી રહે એવી જ અમારી ઈચ્છા છે અને મારા એવા જ પ્રયત્નો હશે કે મને જે કાંઈ બી ભાવ આવે છે એમાં સુધારો થાય બગડવાને બદલે જય સાચીદાન બહુ સારું દાદાનું જ્ઞાન પ્રોપર એપ્લાય કરે અને આ સાસુઓ સાસુઓની વચ્ચે આ એક મોટા મોટું મૂળ પ્રોબ્લેમનું કારણ આ જ છે કે એને પોતાને પોતાનું સત્તા પોતાનું ચલન ઘરમાં ચલાવવું હોય સાસુને એમ છે કે મારું ઘર છે આટલા વર્ષોથી મેં આ ઘર મેં સજાવ્યું છે મેં જ બનાવ્યું છે મેં જ આને બધું કર્યું છે પાયામાં હું જ છું આ ઘરના આ વહુ તો હમણાં હમણાં આવી છે એનું થોડું કહેવાય એ તો પારકી છે હું એ છું પણ હવે એ એ સાસુ છે પણ આ સાસ તો કવિ પહેલે બહુ થી ના આ જ્યારે બહુ હોય ત્યારે આ જ પ્રશ્ન આવ્યો હોય ને પણ એ ભૂલી જાય છે આ મોટા મોટો પ્રશ્ન કે ભૂલી જાય છે જે સાસુ યાદ રાખે કે જે મારા બીતી છે મારી સાસુથી એ મારી વહુ પર ના મારા દ્વારા વીતે તો આ ઘણું સોલ્યુશન સમાધાન થઈ જાય અને આ પોઝિસિવનેસ હું કહું એમ જ ઘરમાં મારા કયા પ્રમાણે ચાલુ થવું જોઈએ વહુને આ નથી આવડતું વહુને તે નથી સમજણ પડતી પણ એકવાર એને સોંપી તો જેવું આવડે જેવું બગાડે પણ કરે છે ને એ આપણે એટલા છૂટ્યા આટલું ઓછું કરકર કર્યું છે આટલી ઉંમર સુધી તો આપણે ઘર ચલાવ્યું હવે એમને ચલાવવા દો એમને માથે પડવા દો અને એ એને કામ કરવાથી પ્રોબ્લેમ નથી આવતો પણ આ ઉપર જે ટકટાક હોય છે ને સાસુઓની આ બરાબર નથી કર્યું તે આ ભૂલ કરી છે ને તે ભૂલ કરી છે ને આવું ના કરવું જોઈએ ને આવું કરવું જોઈએ તારા માએ આવું શીખવાડ્યું છે ને તારે ઘેર આવું થાય છે પિયરમાં આ જે બોલ બોલ ગાય મેણાટોણા મારી એ એને બહુ મહી ખૂંચે છે અને આ કરતાં એ જે કરે બરાબર છે તમને કાં આપણે લાગે તો એને સમજાવવાનું કે ભાઈ આ રીતે નહીં આપણા ઘરમાં બધાને આ રીતે કરું તો ફાવશે વધારે તું ધ્યાન રાખજે પરિવાર તો વાત પૂરી શોર્ટકટ થઈ જાય છે શું નહીં તો આ તો બહુ લાંબુ ચાલે એટલું બધું લાંબુ ચાલે આખી જિંદગી નીકળી જાય સાસુઓના કકાટમાં કકાટમાં પહેલેથી જો આ નક્કી કરે કે ભાઈ બહુ આવી છે હવે એને થોડુંક સોંપો એકદમ ના સોંપતા ફાવે તો ધીમે ધીમે પણ એને સોંપતા જાઓ એવું ઉપાડતી જાય એમ એમ સોંપતા જાઓ તો એને ઉત્સાહારે ને આપણને આપણે છૂટીએ શું બધું કરી કરીને આપણે તાકે આપણે પછી આપણા આપણું પોતાનું ક્યારે કરશું પોતાના હાથમાંનું ક્યારે કરશું પણ એમાં આપણે રસ નથી હોતો હજુ આમાં ને આમાં જ કેમ કરીને મારું ચલણ ચાલે ઘર મારું છે ઘરમાં મારા કયા પ્રમાણે મારો વર્ક કરે અને મારો દીકરો કરે અને બહુ એ મારા કયા પ્રમાણે જ કરવું જોઈએ એ જે વૃત્તિ છે પોઝિસિવનેસની સત્તાના ચલાવવાની એ જ વૃત્તિથી જ આ બધા ઝઘડા થાય છે કોમ્પ્લિક્સ થાય છે એટલે બહુ ગમે એટલું હોય તો એને એક વખત એવું એને લાગ્યા જ કરતું હોય છે કાયમ કે આ ઘરમાં હું આવી છું પણ મને હજુ આ ઘરમાં ઘરની છું એવું મને સ્વીકારતા નથી હજુ હું પાર્કિજ છું એવું જ લાગ્યા કરે છે કારણ કે એને એમ લાગે છે કે મને હું કરવા માટે કેપેબલ છે છતાં કે મારી વાત નથી સ્વીકારતા મારું કામ કેમ નથી ગમતું હજુ સાસુને એની જ રીતે કેમ કરાવવા માગે છે કેમ મારા પર વિશ્વાસ મૂકીને મને કામ સોંપતા નથી કેમ ઘરનું જવાબદારી મને સોંપતા નથી ગમે એટલું સાસુ ધારો કે કામ કરાવે પણ સત્તા તો પોતાની જ રાખે પોતે કે પ્રમાણે જ એને કામ કરવાનું હોય જરા આ પાછું કરે તો બરાબર ખકડાઈ નાખે એને શું એટલે આપણે કહીએ છીએ ને કે વહુ આવે કામ બધું કરે જેમ નોકરાણી કરતી હોય ખરી પણ પેલો ચાવીનો જુડો તો સાસુમાં કેળે ને જ રાખે એવું કરે છે ને એવો પ્રોબ્લેમ થતો કે આ તે ભાતમાં પાણી આટલું મૂક્યું ને ભાતમાં આટલું પાણી મૂક્યું એટલે પછી છે ને હવે બધું જ પૂછવાનું સાસુમાં ને પેલા આવું બધું પૂછવામાં શરમ સંકોચ થતો ને હું પૂછું એવું બહુ આવી જતું હવે હું કંઈ પ્રોબ્લેમ નથી આવતો હવે એમને જ પૂછવાનું શું મૂકું આજે કૂકરમાં શું મૂકું શેનું શાક બનાવવાનું છે આજે રોટલી બનાવવાની છે એક ભાખરી બનાવવાની છે બધું જ એમને પૂછીને કરવાનું એટલે પછી હવે મારાથી કંટાળી ગયા છે કે તું આ દરરોજ શું મને બધું પૂછ્યા કરે છે એટલે ગ્રેજ્યુઅલી વ્યવહાર ઘણો સુધરતો જાય છે આવી રીતે એમ પણ પહેલા આવું બહુ નડતું એમ ત્યારે મમ્મીએ મને એક વખત કહ્યું હતું કે કોઈ બેન ને આવો પ્રશ્ન હતો કે પોતે ડબલ ગ્રેજ્યુએટ હતા અને એમને વઘાર કરવો તો દરરોજ એમની પેલી એમની નળન કેતી કે તમારા આનો વઘાર કરવાનો એક બેન તમે બધાને ઉદાહરણ સાસુ સાસુ નહીં પણ નણંદ આ ડબલ ગ્રેજ્યુએટ ભણેલી નણંદ તો કઈ ભણેલી નહીં પણ રોજ પેલી ને પેલી રસોઈ કરવા જાય દાળ નો વઘાર કરવા જાય તો એટલે પછી આવીને ટપકો મૂકે દાળમાં આજો આમ વઘાર કરજે હું આટલું તેલ નાખજે રાઈ નાખજે ફલાણું નાખજે ઢીકણું નાખજે આમ કરજે તેમ કરજે દરરોજ કે પેલી કે હું પર્યા મને બે વરસ થઈ ગયું બીજું વરસ ચા પૂરું થવા આવ્યું અરે રોજ રોજ શું મને તમારે શીખવાડે હું ભણેલી ગઈ ડબલ ગ્રેજ્યુએટ છું મને એક તમે આટલી બધી રોજ રોજ બતાડો તો મને કંઈ ખબર ના પડે એ અહંકાર અમે ઊંચો થઈ જાય મને આવડે છે હું મને નથી આવડતું તમારી રીતે કરવું છે તો બરાબર છે તમે વાર વાર પણ જરૂર છે એટલે એને અહંકાર છે એટલે પછી અમે એને રસ્તો બતાડ્યો આ તો તું છૂટી પેલી તને તને બતાડતી આવી રીતે બનાય આવી રીતે કર આવી રીતે કર પછી જે થયું એ સારું થયું તો એના માટે બગડી ગયું તો એના માટે બગડ્યું તો કે તમે કહ્યું જ મેં તો કર્યું તું બરાબર છે અત્યારે આવું જ કરીએ છીએ આ તો આપણે અહંકાર છે મને કે નહીં આવડતું અલે ભાઈ આ બનાવવાની અહંકાર કરી કરીને અમે શું કર આ ભણેલી ઘણી છોકરી મેં કહ્યું ભણેલી ગણી રહેવા આ રસોડાને વઘારમાં માટે તું અહંકાર કરે છે એમાં શું કરવા જેવું છે કે બીજી કંઈ સારી ઊંચી વસ્તુ માટે કર બે ત્રણ વર્ષ નહીં નીરૂમાં મને તો પાંચ વર્ષે દાદા મળ્યા મને તો આ પાંચ વર્ષ સુધી મારા મારા સાસુમાં ટોક્યા જ કરતા કે આજે ભાતમાં વધારે પાણી છે ને આજે ભાતમાં ઓછું પાણી છે એટલે રસ્તો જ એક કરી નાખ્યો કે દરરોજ ભાત ધોઈ અને પછી એમને પાણી ગ્લાસ લઈને એમની પાસે જવાનું લો રેડી આપો એટલે વધારે પડ્યું તો મારા માટે એટલે હવે આવું સોલ્યુશન કાઢ્યું હતું પેલા એવું થતું હતું કે આવું હું પૂછવા જઉં એમનાથી વધારે ઓછું ના પડે પડે તો પછી આપણે એમાં માથું મારવાનું ને એના કરતા મા પીને એક વાડકી ચોખા લેવાના તો બે વાડકી પાણી નાખવાનું પૂતી ગયું માપ હોય તો પણ એવું શું એમને યુઝ ટુ થઈ ગયા કે તમારું કંઈક પણ ફોલ્ટ એમને કાઢવો જોઈએ એમ એવી એમને કદાચ આદત હોય મારી સાથે નહીં અમારી કામવાડી સાથે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિઓ સાથે બધા જ એમનાથી એમને બધાને આવો પ્રોબ્લેમ એમનાથી થાય જ છે કે આ બધાને શું આવું ટોક ટોકટોક કર્યા કરે છે ઘણું બધું વધારે પડતું બોલે છે પણ મારી સાથે એમને મેક્ઝીમમ રહેવાનું મારા સસરા છે કે મારા હસબન્ડ છે એ લોકો કરતાં એમને મારી સાથે વધારે રહેવાનું આખો દિવસ અમે બે જણા જ ઘરમાં સાથે હોઈએ એમ એટલે એમને મારી સાથે આ પ્રોબ્લેમ વધારે થાય બાકી બીજો કંઈ નહીં પણ હવે એમના આ રસ્તો અમે કાઢી લીધો કે બધી વસ્તુ એમને પૂછીને કરવાની એટલે હમણાં જ એમને મને કહ્યું હતું કે તું આવું બધું શું મને પૂછ્યા કરે છે મેં તો નિરૂમા કહે છે કે તમારે વગર કરવો હોય તો એ આવી રીતે એક બેનને આવી રીતે પ્રોબ્લેમ થતો હતો તો પૂછી લેવાનો એમાં શું વાંધો છે એમાં મારો અહંકાર પહેલા મને નડતો તો હવે નથી નડતો એ બસ શું કરવાનું છે એ પૂછી લેવાનું એમને પહેલા એમ થાય કે હવે દરરોજ રસોઈ કરવાની દરરોજ એમને શું પૂછવાનું શું કરવાનું છે એમ એવી આપણને ખબર ના પડે આટલા વર્ષોથી આપણે જમતા આવ્યા છે આટલા આપણે ભણેલા છે તો દરરોજ રસીકરણ આપણે ડિસિઝન ના લઈ શકીએ અમારા એકચ્યુઅલી એવું હતું કે મારા પેરેન્ટ્સે તો મારું મારો સેલ્ફ ડિસિઝન મેં અત્યાર સુધી ભણીશું તો હું હોસ્ટેલમાં એકલી હતી તો મારે જે કરવાનું મારે ડિસિઝન જ જણાવવાનું કે હું આમ કરવાની છું હજી સુધી મને આ પ્રોબ્લેમ હજુ પણ થાય છે કે મારે અહીંયા જવું છે તો ઘરમાં પરમિશન લેવી પડે મારા પેરેન્ટ્સને ત્યાં મારે જવું હોય તો મારે પૂછવું પડે કે મમ્મી હું અહીંયા જાઉં આ જવું એ બોલવામાં બહુ પ્રોબ્લેમ થાય છે એમ મારે કાયમ એવું જોઈએ કે હું જવાની છું ડિસિઝન જ ડિક્લેર કરવાનું એમ તો હવે થોડુંક ઓછું થતું જાય છે પણ હજી નળે તો છે જ આ અંગાર આપણો એરૂમાં જય સચિદાન અમે હમણાં પર્યુષણમાં આવ્યા હતા ચાર દિવસ અડાલે જ ખૂબ જ આનંદ આવ્યો પછી ઘરે આવીને તો એટલો બધો પસ્તાવો થયો કે આપણે આવી બધી આલોચના એમ કરવી છે ઘણું બધું સાસુ આરે થઈ ગયેલું છે એમ પછી એવો વિચાર્યો નિર્મા વખતે રાજકોટ ને ત્યારે રાજકોટ હોય એમ પર્સનલ આમ જાહેર માં તો બોલી જ ન હોય પર્સનલ મળી વાત કરી લઈશ એમ દાદા એ કેવા બધા સંજોગ ભેગા આ શૂટિંગ જ અહીંયા થયું એમ સાસુઓનું છે સાસુજી આયા છે તારા ના એટલે સાસુ માતા જ્ઞાન લીધું ને એ નથી એમ ગમતું એ કે એવો સત્સંગમાં એવું નહીં જવાનું આપણો તો આ કબીર પણ છે આપણા ભગવાન સાચા એમ પણ મને તો આ જ્ઞાન લીધા પછી ખૂબ જ ઘણો બધો ફાયદો થયો છે આ તેર વર્ષથી આ મેરેજ કર્યા પણ સાસુમાં આરે સારું બહેનુ જ નથી ક્યારે એક નણન છે એમણે મેરેજ નથી કરેલા એટલે ખૂબ જ એમ દોષ થઈ ગયેલા છે એમ એટલે બધું બોયલા કરે એટલે આમ હું એની સામે બોલી ન શકતી પણ મનમાં ખૂબ ભાવ બગડી ગયા છે એટલા બધા કસાયો થઈ ગયા છે સાસુમાને તો ક્યારેય આમ સારી રીતે આમ જોયા જ નથી એમ અભાવ જ થયા કર્યો છે રોજે રોજ અભાવ જ પછી આ જ્ઞાન મળ્યા પછી તો આમ ઘણું આમ સારું લાગે કે આજ તારો હિસાબ આવ્યો છે બધો એમ કે આ ભાવમાં કાંઈક આવે એને આરે કર્મ કરીને એવી આમ તો હું ક્યારેય એવું ન કરતી મેરે થયા પછી એક વર્ષ તો રોજ સાસુમાને પગે લાગતી પણ પછી સાસુમાને માને કચકચ ચાલુ થઈ ગઈ એટલે મેં એ બધું બંધ કરી દીધું પાંચ વર્ષ જોડે રહ્યા પછી અલગ થઈ ગયા પણ આ તેર વર્ષથી આ હજી એમ આવે તો અહીંયા ઘરે આવીને તો મને આમ બહુ જ ભાર લાગે એટલે બધા વજન વજન લાગે એમ એમ કે હમણાં કાંઈ કેશે હમણાં કાંઈ કેશે એવું થયા કરે એમ અને અમારે અડ્યાલો જ આઠ દિવસ રોકાવું તો પણ સાસુ મને બીક હતી કે આ ખીજાશે તો એમ ઓલો અમાસ આવતી હતી ને સરો પિતરી એટલે પાણી રેડવા જવાનું હતું પીપળે તો ચાર દિવસ જ રોકાય ને અમે હાયલા એવા એમ બધાય કેટલા હતા રોકાવ એમ પણ કીધું ના વડી સાસુ કાંઈ બોલશે તો એમ એટલે એની બીકે આવી ગયા અમે એટલે ઘણા બધા તો એટલા બધા કસાય થાય તો શું કરું નિરુમા એમ પ્રતિક્રમણ કરે છે જે થઈ ગયું થઇ ગયું પણ હવે આ જાગી ત્યારે હવે જેટલું યાદ આવે બધા ના પ્રતિક્રમણ કરોષો થયેલા ના સાસુ મને શુદ્ધાર્થમાં જો સ્વભાવ એવો આ જ્ઞાન લીધું પસંદ નથી એમ મને કંઠી જ બંધાઈ દેવી પછી આ દીપકભાઈ મળ્યા તો દીપકભાઈ ને જાહેર માં નો પૂછી આવી ગઈ પછી બહાર નીકળતા ને ત્યારે મેં પૂછ્યું દીપકભાઈ મારે આ લોકોને શું કેવું એમ તો કે તમારા ફાઇલ નંબર બે શું કે છે મેં એ તો કઈ નથી બોલતા એને તો જ્ઞાન લઈ લીધું છે તો કે પછી જવા દો નહીં કે પછી હું ગઈ ત્યાં અને મને કે આપણે આરતી કરાવવાની છે અને તમને કંઠી બાંધાવાનીશ તો કુદરતી એમ કે હિંમત આવી ગઈ દાદા એ શક્તિ આપી કે ના જ બોલ દીધી કે મારે આવી કઈ કંઠી બંઠી બાંધી નથી મન તો આવા સરસ દાદા મળી ગયા છે એમ એટલે એ લોકોને આમ થોડું ગયું નહીં પણ પ્રતિક્રમણ એ કર્યા મેં એમ કીધું મને તો આ મળી ગયું છે જોતું હતી પછી હવે મારે એવા ક્રમિકમાં જઈ શું મેં મને મેં એવું જ કીધું કે મને તો આ નાવડું મળી ગયું કિનારે પહોંચી ગયું હવે પાછું મારે ક્યાં દરિયામાં જવું કીધું જે જોતું હતું તો મને મળી જ ગયું છે કીધું તો એ કે ના કોણથી બાંધો અને કબીર પંથો જ અપનાવો એમ તો હજી એ લોકોને તો આ પસંદ જ નથી એમ આઠ દિવસ રોકાવું તું અડલ તોય ન રોકાઈ ગયા એવું ને આ પ્રતિક્રમણ કરવાના ધીમે 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 આપણા જ્ઞાનનું અસર જોશે ને આપણે એના માટે ભાવ નહીં બગાડતી એ એમની સમજણ પ્રમાણે બોલે છે બરાબર છે એ ખોટું કરે છે ખોટું બોલે છે ને એને વ્યૂ પોઈન્ટથી કરે છે શું એને એવું લાગે ને તો સંપ્રદાયિક ધર્મોમાં એવું છે કે આપણો ધર્મ જ સાચો બીજા બધા ખોટા એવું જ કે એવી એવી માન્યતા હોય એટલે આપણે એમ જ કે દ્રષ્ટિ છે એમની તે બરાબર છે કે બધું ખોટું હોય કે આ કબીર સાહેબ જ સાચા હશે બરાબર છે કબીર સાહેબ સાચા છે ખોટું નથી પણ એમાં નામનો સંપ્રદાય છે એ ખોટું છે સાહેબ કબીર સાહેબે કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી ને કે કંઠી બંટી કબીર સાહેબે કોઈ દાળો પોતે નહીં બાંધી કોને બાંધવાની નથી કંઈ એટલે એમાં પડ્યા કરતાં જે હોય આપણે આપણું કરીએ બરાબર છે જે કબીર સાહેબ આત્માને ઓળખવાની વાત કરે છે એ જ વસ્તુ મને મળી છે અને એ જ માર્ગે છું કે કોઈથી જૂલું છે નહીં કૃષ્ણ ભગવાન કહે છે માહિર ભગવાન કહે છે રામ ભગવાન કહે છે શિવ ભગવાન કહે છે કબીર સાહેબ કે છે જ્ઞાનીઓ બધા કહે છે એ જ વસ્તુ છે આ એનાથી બીજી જુદી વસ્તુ નથી સંપ્રદાયની વાત નથી મૂળ ભગવાન જે વાત કરવાની કહે છે તે જ આ વાત છે એટલે અમે એવું કે સંપ્રદાયનો માર્ગ મારો નથી કહેવાનું અને મૂળ ભગવાનની વાત છે કબીર સાહેબને મારા લાખ લાખ નમસ્કાર છે અમે કોટી કોટી નમસ્કાર છે પણ એમના સિદ્ધાંતને હું સિદ્ધાંતને ફોલો કરું છું નહીં કે સંપ્રદાય ને પંથ એમનું કોઈ સંપ્રદાય કે પંથ હોય જ નહીં કહેવાનું ના એવું તો કીધું કીધું કબીર સાહેબ નહીં અમે માની જ છીએ એમ એ અત્યારે તો અમે પહેલાં તો દર્શન ભાવથી નથી કર્યા એમ અત્યારે તો દર્શન કરી છીએ એના ફોટા સામે તો એવું બોલ ભાવથી હવે થાય હા એમ કે જે તો અમે જે પદને પામ્યા એ પદને અમારે પામું છે એમ અત્યારે તો એવું જ અમે કહી છીએ પણ એમ સાસુ માને તો આવું બધું અવડું ના તો કઈ નહીં આપણે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી આપણે છે આપણું સાચી રાખવાનું એ પ્રેમથી કહેવાનું આપણે ભાવ નહીં બગાડવાનું આપણે કારણ કે ભાઈ તમને તમે જેવી રીતે તમારા તમે માનો છો એમાં સ્ટ્રોંગ છો તો અમે પણ આમાં સ્ટ્રોંગ છીએ પ્લીઝ હવે આ બાબતમાં ચર્ચા ના કરશો કહેવાનું બીજી બધી વાતો કરો વ્યવહારની વાતો કરો આપણે ધર્મની વાત આપણે ના ફાવે તો રહેવા દેવા જોઈએ આપણો સંબંધ તો વ્યવહારથી જ છે ને સાસુ એ બધા વ્યવહારિક સંબંધ છે ધર્મમાં તો ક્યાં સાસુ બહુ આવે જ છે કહેવાનું

આવે કેટલા બધા સામે નથી પણ જ જ જ તો મોક્ષ નો રસ્તો પકડી શકીશું સાસુ આપણે આપણે સાસુ શું બધા આપણે છોટે આપણા દેહ થી પણ છૂટવાનું છે તું આપણા દેહ થી છૂટવું એટલે આપણા ક્રોધ માન માયા રાગ દ્વેષ બધાથી છૂટવાનું છે અને છૂટા એવું છે શું પાંચ નોણન છે પણ આ એક આ નોણન ને એમાં સાસુ એની આરે જ વધુ થાય એમ નોણન તો પાંચ છે બીજા આરે નો થાય એવું પણ આની આરે જ વધુ થાય એમ એક નોણન ને આ સાસુ આરે છે એમ તો જે જોડે હોય એના જોડે જ થાય ને આગા હોય એને જોડે ઓછું ના એ આવતા હોય એ લોકો એમ કઈ બોલે પણ એનું નો આમ લાગે એવું નેગેટિવ આમ તો બહુ જ નેગેટિવ જ લાગે એમ બહુ જ બધા દોષો જ એના દેખાય આપણો આપણું હિસાબ છે જોડે દ્વેષ રાગ નો હોય તો એ જ બોલે આવું જ બોલે તો આપણને કંઈ મીઠું લાગે અને દ્વેષનો હિસાબ હોય ને તો બોલે ને તો બઉ ભારે લાગે એટલે આપણે બાંધેલો હિસાબ છે રાગ અને દ્વેષનો નો પછી આજે પાણી રેડે પિતરું એને બધું કરવું જરૂરી કે કેવાયુ પાણી આ અમાસ હતી સરો પિતરી અમાસ ત્યારે આ પાણી રેડવા માટે થઈને તો અમે ચાર દિવસ જ અડાલજમાં માં આવી ગયા અહીંયા પીપળાને પાણી હા એ તો વરસાદ રેડે જ છે ને

જરાય ડરવા જેવું નથી બેન આપણે જે સાચા રસ્તે ચાલતા હોય એને કઈ ડરવાની જરૂર છે આપણે ખોટો રસ્તો લીધો હોય આડો રસ્તો લીધો હોય તે બરાબર છે આપણે સ્ટ્રોંગ રહેવાનું હા પણ કશાય નથી કરવા આપણે રાઘદેશ નથી કરવા કે આ કેમ મને આવું રોકે છે ને કેમ મને આવું કે છે એવું આપણે નથી કહેવા એમની સમજણ છે બરાબર છે મારી સમજણ છે મારી બરાબર છે હું મારી સમજણને હું છોડવા નથી માગતી તમારી સમજણને ના છોડો મને મારી સમજણ ના છોડાવો પણ ડરવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી આ ગભરાવાથી ડરવાથી શું થાય છે કે આપણા સ્પંદનો એમને પોચા કરે છે નિયમ એવો શું આપણને ડર લાગે ને એની સામાન્ય ખબર પડી જ જાય એમાંથી ડરે છે એટલે પછી એને ડરાવાની મજા પડે જોઈને ડર લાગે એ વાઘ છે એમ વાગણ છે એમ

આ જ્યાં સુધી આપણામાં ભય છે ત્યાં સુધી કોઈ આપણને ભય પમાડનારો છે જ દુનિયામાં પછી સાસુના રૂપમાં હોય કે ધણીના રૂપમાં હોય કે સસરો હોય કે ગમે તે હોય બહુએ આઈનું પછી મોટું મોટી ગઢપણમાં વહુએ એ તારી આઈ ઊભી રહેશે એનાથી ભય લાગશે એટલે આ ભય ભયગ્રંથ એ તો મારો એક જ નાનો બાબુ છે એ તો કહે છે મારે આપતો પુત્ર બનવું તો હું એવું છ એમ કે દાદા આગળ માગું કે સારું નો મેરેજ કરે તો મારે કાંઈ બહુ ફાઇલ વધારવી નથી નિરુમા ખરેખર એમ આ સર કાંઈક અમારા ગયા બહુના પોણી જ છે ગા કે ભાઈ આવા સરસ દાદા મળી ગયા એમ તો હજી તો ક્યાં રખડો તમે ક્યાં જઈને પડો તેવું થાય એ તો એનું જે હોય વ્યવસ્થિત પણ આપણે નક્કી કરો શું કે આપણે ડરું નથી સાસુથી શું ભય કાઢી નાખ એ ભય ગ્રંથિમાંથી નીકળી જશું તો આપણે એને આ શુદ્ધાત્મા તરીકે જ જોવું તો તને ભય નહીં લાગે ભય લાગે કે તરત હેન્ડલ માર મારે આત્મા છે શુદ્ધ આત્મા છે બેઠેલા ભગવાન જો ને ભગવાન નો ભય થોડી લાગે આપણને આ તો આપણી ભય ની આપણને ભય પમાડે છે નહીં કે સાસુ બોલે તો બોલે એટલે એવું કઈ કેવા જેવું હોય તો એમ કે સામે આપડે એમ સંભાવે એમ નિકાલ કરવો હોય તો આમ કહી દેવાય ને એમ કઈ જવાબ આપણે દેવું હોય કે સાસુ આવું કેતા હોય તો આપણે એમ શાંતિથી એને કેવું હોય તો કઈ હોગાય નહીં આપણે કકડાટ કર્યો કે શાંતિ કહેવાય જરા એક્સાઇટ થયા વગર કહેવાય કે જુઓ બા તમે ધર્મ માટે બહુ બોલશો નહીં મને તમારા દીકરાને આ ગમે છે કરીએ કરવાના છીએ તમે કહેશો તોય તમે નહીં કહો તો કરવાના છીએ હવે ખોટા રસ્તે નથી બસ હવે વાત પૂરી ફરી આ વાત ના કાઢશો શાંતિથી પૂરી એટલે એમને પાછી પર્યાય બંધ થઈ જાય શું હા તમારે તમે માંદા હાજા છો ગમે ત્યારે છો મારી પરત છે ખડા પગેરા તમારી સેવા કરીશ સાસુમાં તરીકે મારી ફરજ ક્યાંય નહીં ચૂકવું એ પાછું એટલું જ રાખવાનું શું સેવા જ્યારે માન વખત આવે તો જબરજસ્ત સેવા કરવાની કરવાની ભાવ બગાડ આગળ પાછળનું કંઈ યાદ નહીં રાખવાનું સાસુ મને આમ પજ્યું તું તું સે ની સેવા કરું ના એવું પેલાનું તો બધું બહુ યાદ રહીશ નીરુમાન બધું એ બહુ આવું કરતા ને આવું કરતા પાંચ વર્ષ જોડે રહી નો નીકળવા દેતા અને કાંઈ આવી બોલી ન હોય આમ નો કરે બહુ જ એમ બહુ હોવ એને સાસુ પણ હોવું સામે એમ કર્યું છે બધું ભૂલી જવાનું આપણે આપણે માફ ક્ષમા આપી દેવાની શું ક્ષમા વિરસ્ય ભૂષણમ જેને મોક્ષે જવું હોય તો ક્ષમા માગો અને ક્ષમા આપો તો જ છૂટાશે શું અને આપણે ક્ષમા આપવાની કેવી હોય કે અહંકાર કરી નથી આપવાની સહજ ક્ષમા હોય આપણે તો કેમ કે આપણે છૂટું છે આપણે યાદ રાખશું પકડી રાખશું મારી સાસુ આમ કર્યું ને તેમ કર્યું તો એ આપણને છોડશે નહીં પછી આવતા ભાઈ આની આ જ ભેગી થશે એટલે મા છૂટો તમે છૂટો ને મને છોડો માફ કરો અને તમને મારા તરફથી સહજ ક્ષમા છે જય સચિનારાય પૂજ્ય ડોક્ટર નીરૂબેન અમીનને મળવાનું તથા પત્ર લખવાનું સરનામું દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ અમદાવાદ કલોલ હાઈવે અડાલજ જિલ્લો ગાંધીનગર ફોન ચોરાણું બસો સાહીઠ ચૌદ હજાર છ તથા ત્રણસો સત્તાણું ચાલીસ ચાલીસ